विद्यार्थी मित्रों हवे धोरण दस विज्ञान में प्रकरण सात नियंत्रण ने संकलन में अंतरस्रावी ग्रंथियों विषय बात करीशु। और अंतरस्रावी ग्रंथियों अपना शरीर में कई जगह से बात करिए तो माथा बाह्य प्रदेश में पिनियर ग्रंथि हाइपोथैलेमस ग्रंथि और पिट्यूटरी ग्रंथि आई है। हाइपोथैलेमस के नीचे पिट्यूटरी ग्रंथि हो गला में थायरॉइड ग्रंथि आई है। छाती भाग में थायमस ग्रंथि किडनी उपरना भाग में एड्रियल ग्रंथि जठर पूरु थाय नामो अंतड़ो शुरू थाय ते वच्चेना भाग में स्वादुपिंड नामनी ग्रंथि पुरुष हो तो बे पगनी वच्चे सा जे वृषण कोथळी नी अंदर शुक्रपिंड होय अने स्त्रीओ होय तो त्या अंडपिंड होय। तो आ रीते आपणा शरीरमां कई कई जग्याए आ ग्रंथिओ आवेली छे। हवे आ ग्रंथिओ खरेखर शुं करे तो ग्रंथियों शरीरना सजीवना शरीरना नियंत्रण संकलन माटे जुदा जुदा स्त्राव करे आने नलिकाविहीन ग्रंथियों कहेवामां आवे छे। कारण के आ जे ग्रंथियों छे एना माटे कोई नलिका होती नथी पण आंतरस्त्राव एना उत्पन्न थया होय रसायण उत्पन्न थया होय ए रुधिरमां भळी जाय अने जरूरियात वात जगह पहोंची जाय छे अने त्यां एनुं कार्य करे छे। दाखला तरीके आपणे एम कहीए कि चिस्कोली अमुक वधे આમ દોડતી દોડતી કોઈ ખોરાક એવા ખાવા તો સીધી લાગી જાય તો આવું કેમ? તો પરિસ્થિતિ અનુકૂળ હોય તો લડવાનું, અનુકૂળ ના હોય તો ભાગી જાવ, તો લડવા ભાગો આવી સ્થિતિ આ અંતરસ્ત્રાવ કહેવાય। હવે જુદા અંતરસ્ત્રાવ આપણા શરીરમાં આવેલા છે એ અંતરસ્ત્રાવના નામ એની વાત કરીએ આપણે ત્યારે પહેલો જો વૃદ્ધિ અંતરસ્ત્રાવ એની ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ એ બધા અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે। બીજું જે છે થાઇરોઇડ થાઇરોક્સિન નામનો અંતરસ્ત્રાવ છે ગળામાં આવેલી છે ગ્રંથિ થાઇરોઇડ નો અંતરસ્ત્રાવ છે। આયોડિનની ઉણપથી જો આયોડિન ના મળે તો આ ગ્રંથિ ખુલી જાય ગોઇતર નામનો રોગ થાય આ વિકાસ અને ચયાપચયનું કામ કરે છે। ઇસ્યુલિન સ્વાદુપિંડની અંદર આવેલું સ્વાદુપિંડ ગ્રંથિને આ સ્ત્રાવ છે ઇસ્યુલિન એ સરકાર નિયમન કરે છે। જો નિયમ ઇસ્યુલિનનો સ્ત્રાવ ઓછો હોય તો ડાયાબિટીસ થાય। ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ ગ્રંથિનો અંતરસ્ત્રાવ છે આ પુરુષોનો અંતરસ્ત્રાવ કહેવાય અને નર પ્રજનન વિકાસ થાય અને શુક્રકોષો ઉત્પન્ન કરવાનું કામ કરે। ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ સ્ત્રીના જાતીય લક્ષણોનો વિકાસ કરે એ અંડપિંડ નામની ગ્રંથિ છે। સ્ત્રીના જાતીય લક્ષણોનો વિકાસ રજોસ્ત્રાવનું નિયમન કરે અંડકોષ જનન કરે આ બધા કામ એ કરે। એડ્રીનલ ગ્રંથિને નોન એડ્રીનલ ગ્રંથિ એ પ્રેરણા આપે કે ભાઈ તમે આ ગ્રંથિનો સ્ત્રાવ કરો। શું કરાય છે જીવકા આ છે પિટ્યુટરી ગ્રંથિનો અંતરસ્ત્રાવ ગ્રોથ હોર્મોન્સ એનું પ્રમાણ વધારે હોય તો એકદમ માણસની ઊંચાઈ વધી જાય અને ઓછું હોય તો ઘટી જાય અને વામનતા ક્યાંક એ મહાકાયતા હોય એટલે જુદી જુદી ગ્રંથિઓના અંતરસ્ત્રાવની પ્રેરણા માટે આ ગ્રંથિ કાર્ય કરે છે। આ રીતે જુદી જુદી ગ્રંથિઓ આપણને સજીવોને એના નિયંત્રણ સંકલનમાં મદદ થાય છે।